આજે મારે ગુજરાતના સર્વ સમાજોને વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓના વાલીઓને તથા સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓને જણાવવાનું કે છેલ્લા થોડા ઘણા ટાઈમથી ગુજરાતમાં સરકારી ભરતીઓમાં તથા પરીક્ષાઓમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેને ઉજાગર કરવા માટે એકલવીર યોદ્ધા યુવરાજસિંહ જાડેજા લડત કરી રહ્યા છે અને તેમને લડતને અનુસંધાને સરકારે પણ થૂકેલું ચાટવું પડ્યું છે, એટલે કે પરીક્ષાઓ ક્યારેક રદ કરવી પડી છે. આવા સંજોગોમાં આ યુવરાજ જાડેજાને મારી દેવા માટે તથા તેનો અવાજ દબાવી દેવા માટે કૌભાંડીઓ અને સરકાર દ્વારા તેને જેલમાં બંધ કરીને તેનો અવાજ બંધ કરી દેવા માંગે છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આપણે સૌએ જાગૃત થઈને આવતી તારીખ 26 એપ્રિલ 2023ને બુધવારના રોજ સવારે 11 વાગે એક આવેદન પત્ર આપવાનું છે, જેમાં યુવરાજને વહેલી તકે મુક્ત કરવામાં આવે એવી આપણે રજૂઆત કરવાની છે, એવી હું અપીલ કરું છું. જ્યાં જિલ્લા અને તાલુકામાં, જ્યાં જિલ્લામાં કલેક્ટરશ્રીને તથા તાલુકામાં મામલતદારશ્રીને આવેદન આપવાનું છે. આપ સૌ જાણો છો એમ જ્યારે આવું કૌભાંડ ઉજાગર થતું હોય ત્યારે યુવરાજ જાડેજાને દુશ્મનો ઘણા ઊભા થતા હોય ત્યારે તેના પરિવારને પણ જાનનું જોખમ રહેતું હોય છે. એટલા માટે મારે આપ સૌને જણાવવાનું કે આપણી માંગ એવી પણ છે કે તેના પરિવારને સરકાર દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવે. અને આપ સર્વેને હું એ પણ જણાવવા માગું છું કે યુવરાજ જાડેજા એકલો નથી, આ ક્ષત્રિય સમાજ કે ખાલી યુવરાજ જાડેજાનો પ્રશ્ન નથી. અને યુવરાજ જાડેજાએ નાત જાત ધર્મ કે જ્ઞાતિ જોયા વગર વિદ્યાર્થીઓના કામો કર્યા છે, તો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આપણે સૌએ તેમને ટેકો આપી અને જણાવવાનું છે કે ભાઈ શ્રી યુવરાજ, તું એકલો નથી, અમે તારી સાથે છીએ. અને આપ સર્વે એ યાદ રાખજો કે જો આપણે આમ નહીં કરી શકીએ અને આપણે ઉદાસ રહેશું તો ભવિષ્યમાં આવા કૌભાંડીઓને માર્ગ મોકળો મળશે.